नमस्कार तालीमार्थी बहनों, शिवसा स्त्री अध्यापन मंदिर धोड़का डीएलएड वन प्रथम वर्षना वर्गनी अंदर आप सर्वेनु स्वागत छे। गया पीरियडनी अंदर आपणे अभ्यासक्रमना त्रण विभाग जे छे एना विषेनी समझ प्राप्त करी, एमां अध्ययन क्षेत्रों, अध्ययन कौशल्यो अने प्रतिबद्धताना क्षेत्रों, पांच प्रतिबद्धता विषे छेल्ले आपणे वात करी हती। हजी पण इंटर्नशिप જે છે એ પણ એક અભ્યાસક્રમનો ભાગ છે। અભ્યાસક્રમમાં આપણે અ અને બ વિભાગ મૂલ્યાંકનની પણ વાત કરી, ઇન્ટર્નલ મૂલ્યાંકનનો જે છે અ વિભાગ છે, અને બ વિભાગ જે છે તમારા કોર્સ 1-9 અને સાથે 100 માર્કનું ઇન્ટર્નશિપ જે છે એનો બ વિભાગમાં સમાવેશ થાય છે। તો ઇન્ટર્નશિપ શું છે? પ્રશિક્ષણાર્થી જે છે, જે મેડિકલની અંદર પણ વિદ્યાર્થીઓ જે છે પ્રેક્ટિકલ અનુભવ હોસ્પિટલની અંદર લેતા હોય છે, એમ તમે શિક્ષક બનવાના એટલે શાળાની અંદર જઈને વિદ્યાર્થીઓ સાથે કામ કરવાનો, સતત એક દિવસ, બે દિવસ, એમ અઠવાડિયું, 15 દિવસ, એમ શાળાની અંદર પૂરા સમયની અંદર હાજરી આપી શાળાની જે પ્રવૃત્તિઓ જે છે એને નિહાળવાની, શાળાની તમામ પ્રવૃત્તિઓ જે પ્રાર્થના સંમેલનથી માંડીને બેલ પાડવાનો હોય છે, રિસેસ જે પાડવાની હોય છે અને વર્ગખંડ કાર્ય કરવાનું છે, એ સિવાય તમે જે સમય દરમિયાન ઇન્ટર્નશિપ કરતા હોય એ સમય દરમિયાનના જે કોઈ તહેવારો આવતા હોય છે તો એ તહેવારો જે છે એનું સેલિબ્રેશન કરવાનું, આ તમામ પ્રવૃત્તિઓ જે છે એ શાળાની અંદર રહીને તમારે કરવાની હોય છે, જેને આપણે ઇન્ટર્નશિપ કહીએ છીએ। પ્રથમ વર્ષ માટે ઇન્ટર્નશિપ જે છે એ 24 દિવસની છે, બીજા વર્ષે તમારી ઇન્ટર્નશિપ છે એ 96 દિવસની આવે છે। 24 દિવસની ઇન્ટર્નશિપ તમે જે કરો છો એનું ગુણાંકન છે એ 100 માર્કનું છે। અહીંયા તમે જોઈ શકો છો, 2 વર્ષના થઈને ઇન્ટર્નશિપના 300 માર્ક છે, ફર્સ્ટ યરના 100 માર્ક અને સેકન્ડ યરના 200 માર્ક। અત્યારે આપણે ફર્સ્ટ યરની વાત કરીએ છીએ, પણ ઇન્ટર્નશિપની જે સામાન્ય સમજ છે એ બંને વર્ષ માટે એક જ વખત તમારે સમજી લેવાની જરૂર છે। ઇન્ટર્નશિપ જે છે એનો કાર્યક્રમ જે છે એનો મુખ્ય હેતુ જે છે એ પ્રશિક્ષણાર્થીને શિક્ષક તરીકેનો વાસ્તવિક અનુભવ પૂરો પાડવાનો છે। આ કાર્યક્રમનું આયોજન એ રીતે થવું જોઈએ કે જેથી કરીને શાળામાં અને તાલીમાર્થી તાલીમી સંસ્થા વચ્ચે પ્રશિક્ષણની સહિયારી ભાગીદારી સ્થપાય। પ્રશિક્ષણાર્થી માટે આ કાર્યક્રમનું બંધારણ એ રીતે રચાવવું જોઈએ કે જેથી ઇન્ટર્નશિપ દરમિયાન એક શાળાના નિયમિત શિક્ષક તરીકેની ભૂમિકામાં હોય તો જ તે શાળાના તમામ પાસાઓથી પરિચિત બની શકે, તે પોતાની ભૂમિકા સર્જનાત્મક રીતે ભજવી શકે તે રીતનો અવકાશ પણ આ ઇન્ટર્નશિપ દરમિયાન તેને મળી રહેવો જોઈએ। ઉપરાંત શાળામાં તે વધુમાં વધુ રહી અનુભવો મેળવી શકે તે માટેનો સમયનો અવકાશ અને સર્જનાત્મક કાર્યો માટે પદ્ધતિશાસ્ત્રમાં સ્વતંત્રતા પણ ખૂબ જ અગત્યની બની છે। તમે જે 1-7, 1-9 તમારા જે છે મોડ્યુલ્સ એમાં પણ છેલ્લે એક પણ જે પણ યુનિટ પૂરો થાય છે એના અંતે સ્વાધ્યાય આપેલું હોય છે, સંદર્ભ સાહિત્ય હોય છે અને શાળા ઇન્ટર્નશિપ દરમિયાન કરવાના પ્રોજેક્ટ્સ છે, કાર્યક્રમો છે એની પણ યાદી આપેલી છે। તમે જ્યારે મોડ્યુલ્સનો તમારી પાસે આવશે અને તમે એનો અભ્યાસ કરશો ત્યારે તમને ખ્યાલ આવશે। પદ્ધતિ જે છે એ આપણે અહીંના અભ્યાસક્રમમાં ભણીએ છીએ, એ પદ્ધતિને કેવી રીતે વર્ગખંડની અંદર ઉપયોગ થાય છે એ આપણે ઇન્ટર્નશિપમાં શીખવાનું છે। ઇન્ટર્નશિપ કાર્યક્રમનું સમગ્ર આયોજન ક્ષેત્રીય અનુભવ પર આધારિત રહેશે, જેથી કરીને શિક્ષક તરીકેના ખરેખરા અનુભવો અને પ્રશ્નોથી પ્રશિક્ષણાર્થી માહિતગાર થાય। ઇન્ટર્નશિપ કાર્યક્રમનો આ હેતુ ત્યારે જ સિદ્ધ થઈ શકે જ્યારે પ્રશિક્ષણાર્થી પાસે યોગ્ય જ્ઞાનનું ભાથું હોય, તેની પાસે બાળકો અને વર્ગખંડ પ્રક્રિયાને સમજવાની ક્ષમતા હોય, સૈદ્ધાંતિક પદ્ધતિશાસ્ત્રની સમજ હોય, તમારા જે મોડ્યુલ્સ છે એમાં સૈદ્ધાંતિક પદ્ધતિશાસ્ત્ર બધું આપેલું છે બધા જ વિષયનું, કે બધા જે વિષય 1-5 ધોરણની અંદર જે કોઈ વિષય આવે છે કન્ટેન્ટના, જે ગુજરાતી, ગણિત જે છે, પર્યાવરણ, એ બધું કન્ટેન્ટ તમે જાણો છો, પણ એ કન્ટેન્ટ છે વિદ્યાર્થીને સુધી કેવી રીતે પહોંચવું, વર્ગખંડની અંદર કેવી રીતે પ્રેઝન્ટેશન કરવું, એ વસ્તુ જે છે એ તમારે પ્રેક્ટિકલ કામ કરો તો જ તમને એ સમજ પડી શકે છે। આ ઉપરાંત તેનામાં એક ચિંતનશીલ શિક્ષક બનવા માટે અગત્યની પ્રવૃત્તિઓ અને કૌશલ્યોનો પણ વિકાસ થવો જરૂરી છે। ઇન્ટર્નશિપ કાર્યક્રમ એ ડીએલએડ અભ્યાસના બંને વર્ષમાં સમાવિષ્ટ છે, તેમ છતાં પ્રત્યેક વર્ષમાં તે પ્રશિક્ષણની જુદી જુદી બાબતો તરફ કેન્દ્રિત છે। પ્રથમ વર્ષે પ્રશિક્ષણાર્થીને શાળા તરફ અભિમુખ કરવાનો ઉપક્રમ રાખવામાં આવેલો છે,
જેમાં તે શાળાનું ભાવાવરણ, બાળકો અંગેની સમજ કેળવે છે અને અધ્યયન અધ્યાપન પ્રક્રિયા અંગેની પાયાની સંકલ્પનાઓ તથા ક્ષમતાઓથી પરિચિત થાય છે અને તેના વિકાસની પ્રક્રિયામાં જોડાય છે. જ્યારે બીજા વર્ષે પ્રશિક્ષણાર્થી શાળામાં પોતાના વિષય નિષ્ણાંત માર્ગદર્શકના માર્ગદર્શન હેઠળ એક નિયમિત શિક્ષક તરીકે જ અધ્યયન અધ્યાપન પ્રક્રિયાની સમજ મેળવે છે. આપણે પ્રથમ વર્ષની અંદર શરૂઆતમાં બાલવાડી જે છે, આંગણવાડી જે છે, બાલ મંદિરો જે છે, નર્સરી, ઇંગ્લિશ મીડિયમની જે સ્કૂલ હોય એમાં સિનિયર કેજી, જુનિયર કેજીના વર્ગો જે છે એમાં અમે તમને અવલોકન માટે લઈ જઈએ છીએ અને ત્યાં તમારે એ શાળાનું ભાવાવરણને સમજવાનો, શિક્ષક કેવી રીતે તમારે ભણાવવાનું નથી પણ વિદ્યાર્થી કેવી રીતે શીખે છે, શિક્ષક કેવી રીતે શીખવાડે છે એ બધું જ તમારે અવલોકન કરવાનું હોય છે. અઠવાડિયા પ્રમાણે તમે જશો તો શાળાની અંદર જઈને ત્યાંના શિક્ષકો જે ભણાવતા હોય છે એનું તમારે ઓબ્ઝર્વેશન કરવાનું થાય. દ્વિતીય વર્ષના તાલીમાર્થી બહેનો જે છે એ લેસન આપતા હોય ત્યારે એ લેસનનું તમારે ઓબ્ઝર્વેશન, પહેલાં તો ઇન્ટર્નશીપમાં તમારે માત્ર અવલોકન જ કરવાનું હોય છે વિદ્યાર્થીઓનું, શિક્ષકોનું, શાળાની અંદર થતી પ્રવૃત્તિઓનું, શાળાનો સવારથી કે જે સમય છે એ સમય દરમિયાન કઈ રીતે શાળાનું સંચાલન થાય છે એ માત્ર ને માત્ર તમારે ઓબ્ઝર્વેશન કરવાનું હોય છે, ભણાવવાનું અત્યારે હોતું નથી. પછીનો જે બીજે 12 દિવસની ઇન્ટર્નશીપ આવે છે એ સમય દરમિયાન તમારે સાદા પાઠ આપવાના હોય છે. પ્રથમ વર્ષ અહીંયા 24 દિવસની ઇન્ટર્નશીપ છે એટલે 4 અઠવાડિયા. પણ આ ઇન્ટર્નશીપ રાખવાના હેતુઓ કયા છે જે પ્રશિક્ષણાર્થી માટે છે? તો પ્રશિક્ષણાર્થી જે છે, પ્રશિક્ષણાર્થી બાળકો અને અધ્યયન અધ્યાપન પ્રક્રિયાનું પદ્ધતિસરનું અવલોકન કરે, પ્રશિક્ષણાર્થી બાળકો સાથે પ્રત્યાયન કરવા માટેના કૌશલ્યો હસ્તગત કરે, પ્રશિક્ષણાર્થીઓ શાળાના પાઠ્યપુસ્તક અને અન્ય અધ્યયન સાહિત્યોની બાળકોના વિકાસ તથા પદ્ધતિશાસ્ત્રના અભિગમના ઉપયોગની દ્રષ્ટિએ સમીક્ષા કરે. એટલે તમારે શાળામાં જઈને શિક્ષકો ભણાવે એટલું જ નહીં, બાળકો જે અભ્યાસ કરી રહ્યા છે પુસ્તકો પણ તમારે જોવાના છે, એની સમીક્ષા કરવાની છે, એમની કક્ષા પ્રમાણે છે કે નહીં, કઈ કઈ જે સુધારા સાથેની પુસ્તક જે છે વિદ્યાર્થીઓ સમક્ષ પાઠ્યપુસ્તક મંડળવાળાએ મૂક્યું છે એ બાળકોની કક્ષા પ્રમાણેનું છે કે નહીં, એ તમે ક્લાસમાં ભણતા હશો ત્યાં જ ખબર, ઘણી વખત ગણિત છે, અંગ્રેજી જેવા વિષય છે એ વિદ્યાર્થીને સમજવામાં અઘરા પડતા હોય છે, તે અવલોકન દ્વારા છે તમે જોઈ શકો છો કે આ દાખલો છે વિદ્યાર્થી સમજી શકતા નથી, કે અંગ્રેજીની અંદર જે પ્રવૃત્તિ આપી છે વિદ્યાર્થી સમજી શકતા નથી. તો બધા જ વિસ્તારવાઇઝ સિટીના બાળકો જે છે એને કદાચ અઘરું ના પડતું હોય, પણ ગ્રામ્ય વિસ્તારના બાળકો જે છે એને આ બે વિષય ઘણી વખત કઠિન લાગતા હોય છે. તો આ બધી જ બાબતો જે છે એ તમારે ત્યાં જઈને અવલોકન દ્વારા શીખવાની છે. પ્રશિક્ષણાર્થી તેના શિક્ષક તરીકેના વ્યવસાયમાં જોડાશે ત્યારે ઉપયોગમાં આવી શકે તેવા પાઠ્યપુસ્તકો, બાળ સાહિત્યો, પ્રવૃત્તિઓ અને રમતો, પર્યટનો, અધ્યાપન સંદર્ભો વગેરેનો સંગ્રહ તૈયાર કરે. નાના ધોરણો હોય, પહેલું ધોરણ, બીજું ધોરણ છે ત્યાં બહુ ભણાવવાનો આગ્રહ ન રખાય તેવા બાળકો જે છે ને વાર્તાઓ જે છે એને સરસ મજાના નાના જોડકણા છે, બાળગીતો છે એ ગવડાવીને શાળાની અંદર પહેલાં તો એને આવતું કરવાનું છે. પહેલાં ધોરણની અંદર તમે પહેલેથી જ અપેક્ષા રાખીએ કે એને બધું આવડી જ જવું જોઈએ, તો નાનું બાળક જે છે ઘણી વખત શાળાએ આવવાનું છોડી દેતું હોય છે. એટલે બાળક સાથે કેવી રીતે પ્રેમપૂર્વક વ્યવહાર કરવો એ બધું જ તમારે અવલોકન દ્વારા ઇન્ટર્નશીપમાં શીખવાનું છે. વિશિષ્ટ શાળાઓ, શિક્ષણ સંસ્થાઓની મુલાકાત લઈ તેની પ્રક્રિયાઓ અને અભિગમો અંગે પણ વિદ્યાર્થી પ્રશિક્ષણાર્થી છે ચિંતન કરે. અધ્યયન અપેક્ષિત જે નિષ્પત્તિઓ છે તો આ બધા હેતુઓ જે છે એ દ્વારા વિદ્યાર્થી શું પ્રાપ્ત કરશે? તો પ્રશિક્ષણાર્થી બાળકો અને અધ્યયન અધ્યાપન પ્રક્રિયાનું પદ્ધતિસરનું અવલોકન કરશે, પ્રશિક્ષણાર્થી બાળકો સાથે પ્રત્યાયન કરવા માટેનું કૌશલ્ય હસ્તગત કરશે, પ્રશિક્ષણાર્થી શાળાના પાઠ્યપુસ્તક અને અન્ય અધ્યયન સાહિત્યને બાળકોના વિકાસ તથા પદ્ધતિશાસ્ત્રના અભિગમના ઉપયોગની દ્રષ્ટિએ સમીક્ષા કરશે, પ્રશિક્ષણાર્થી તેના શિક્ષક તરીકેના વ્યવસાયમાં જોડાશે ત્યારે ઉપયોગમાં આવી શકે તેવા પાઠ્યપુસ્તકો, બાળ સાહિત્યો, પ્રવૃત્તિઓ અને રમતો, પર્યટનો, અધ્યાપન સંદર્ભો વગેરેનો સંગ્રહ તૈયાર કરશે. વિશિષ્ટ શાળાઓ, શિક્ષણ સંસ્થાઓની મુલાકાત લેશે અને તેની પ્રક્રિયાનો તથા અભિગમો અંગે એ ચિંતન કરશે. નાના બાળકોને રમત રમાડો, વર્ગખંડની રમત છે, વર્ગખંડ બહારની રમત જે છે એ દ્વારા એને ખૂબ જ મજા આવતી હોય છે. એમાં પણ 11 થી 5ની શાળાનો સમય હોય તો 4 વાગ્યા પછી તો નાના બાળકો જે છે એને ભણવું જ અઘરું પડે, તો તે વખતે એને વાર્તા કહી શકાય, ગીતો ગવડાવી શકાય, રમત રમાડી શકાય. તો આ બધું તમે અવલોકન દ્વારા શીખશો
કે હવે 4 વાગ્યા છે, હવે નાનું બાળક જે છે ચંચળ છે અને બહુ લાંબો સમય સુધી અભ્યાસ ન કરી શકે. હવે ઉપરોક્ત જે હેતુઓ જે છે એના અપેક્ષિત નિષ્પત્તિઓ પ્રાપ્ત થઈ શકે અને એ હેતુસર નીચે મુજબની કેટલીક કામગીરી ઇન્ટર્નશીપ કાર્યક્રમ દરમિયાન હાથ ધરવાની હોય છે. અહીંયા ઇન્ટર્નશીપ દરમિયાન પ્રશિક્ષણાર્થીએ કઈ કામગીરી કરવાની હોય છે તો બાળકોની પ્રોફાઇલ તૈયાર કરે, ત્યાં તમને પ્રોફાઇલનો એક નમૂનો પણ આપવામાં આવશે જેમાં બાળકની બધી જ વિગત આપેલી હોય છે, એનું નામ હોય છે, એનું એડ્રેસ હોય, એના રસના વિષય હોય, બાળકનો ફોટો લગાવેલો હોય છે. તો એ તમે તૈયાર કરો, એના 5 ગુણ હોય છે. પાઠ્યપુસ્તકો અને અધ્યયન સાહિત્યની સમીક્ષા કરવી, તમારે પ્રથમ વર્ષની અંદર 1-5 ધોરણના પુસ્તકો જે છે એનો અભ્યાસ કરવાનો છે. તે જેટલા બી વિષયો આવે છે તો એ વિષયોને તમારા જે કોઈ સમીક્ષા જે છે એનું માર્ગદર્શન જે જ્યારે મળે છે ત્યારે અધ્યયન સાહિત્ય જે છે એની સમીક્ષા કેવી રીતે કરવું એ શીખવવામાં આવે છે અને તમને જે તે ધોરણ ફાળવવામાં આવે એ ધોરણના જે તે વિષયનું તમારે સમીક્ષા કરવાની હોય છે, જેના 10 ગુણ હોય છે. સંદર્ભ સાહિત્યનું નિર્માણ કરો, એ પણ 10 ગુણ હોય છે. તમે ન્યૂઝપેપર વાંચતા હોય તો બાળકો માટેના પેલું કિડ્સ વર્લ્ડ આવે છે, ગુજરાત સમાચાર સંદેશની અંદર બાળકો માટેની પૂર્તિ આવે છે, તો એમાં નાની નાની વાર્તા હોય છે, પછી રંગ પૂરવાનું હોય, નાના જોડકણા હોય છે, તો એ સાહિત્યનું કલેક્શન કરી અને એની ફાઇલ બનાવી વર્ગખંડની અંદર એ જે સાહિત્ય જે છે એનો વર્ગખંડમાં ઉપયોગ કરવાનો હોય છે. એટલે સંદર્ભ સાહિત્યનું જે નિર્માણ કરો છો એના 10 માર્ક છે. બાળકો સાથે પ્રત્યાયન કરવું અને તેઓની પ્રવૃત્તિઓનું અવલોકન કરવું. અગાઉ પણ મેં વાત કરી કે શરૂઆતની તમારી 12 દિવસ જે ઇન્ટર્નશીપ જે છે ત્યાં તમારે માત્ર વિદ્યાર્થીઓનું, ત્યાં શાળાના શિક્ષકો ભણાવતા હોય એમનું જે અધ્યાપન કાર્ય છે એનું, તમારા દ્વિતીય વર્ષના તાલીમાર્થી બહેનો જે પાઠ આપતા હોય છે એનું તમારે ઓબ્ઝર્વેશન કરવાનું હોય છે અને શાળાની બધી પ્રવૃત્તિઓનું, તો એ 10 ગુણ છે. એટલે તમને અવલોકન પત્રક આપવામાં આવશે, એમાં તમારે અવલોકનની નોંધ કરવાની હોય છે. વિશિષ્ટ શાળા સંસ્થાની મુલાકાત લેવી અને તેનો અહેવાલ તૈયાર કરો, એના 10 ગુણ હોય છે. અગાઉ અમે સુગઢ જે છે ત્યાં સંસ્થાની મુલાકાત લીધેલી, એ ત્યાર પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એની મુલાકાત લીધી શૈક્ષણિક સંસ્થાઓની અને એનો અહેવાલ પણ મેં તૈયાર કરાવડાવ્યો હતો, એ જે 10 ગુણ છે. પ્રાયોગિક કાર્ય, માઇક્રો ટીચિંગ અને અન્ય છૂટા પાઠ, આપણે પ્રથમ વર્ષની અંદર તમારે માઇક્રો ટીચિંગના 4 લેસન આપવાના હોય છે જેમાં વિષયાભિમુખ કૌશલ્ય જે છે, પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય, સુદઢીકરણ કૌશલ્ય અને કાપા કાર્ય કૌશલ્ય. કૌશલ્યો તો ઘણા બધા છે, ઉદાહરણ કૌશલ્ય જે છે એ બધા કૌશલ્યો જે છે એ આપણે અત્યારે લેતા નથી. દ્રશ્ય શ્રાવ્ય સાધનો જે છે એનો ઉપયોગ કરવાનું કૌશલ્ય છે, પણ માત્ર ને માત્ર આપણે 4 કૌશલ્યો જે છે જે તમારા 35 મિનિટના પાઠની અંદર એ વણાઈ જાય છે, વિષયાભિમુખથી માંડીને પ્રશ્ન પ્રવાહિતા, સુદઢીકરણ અને કાપા કાર્ય. અને એ ઉપરાંત તમારે 10 સાદા પાઠ આપવાના હોય છે જે 35 મિનિટના હોય છે, એના 25 ગુણ. ઇન્ટર્નશીપનો અહેવાલ લેખન, તમે જ્યાં ઇન્ટર્નશીપ જ્યાં જ્યાં કરશો જે જે સંસ્થામાં જશો, બાલવાડી હોય કે આંગણવાડી હોય કે બાલ મંદિર હોય કે પ્રાથમિક શાળા હોય, તો જ્યાં જે કંઈ કામગીરી કરી છે એનો અહેવાલ તમે તૈયાર કરો છો, એના 20 ગુણ છે. શૈક્ષણિક સાધન સામગ્રી TLM અને સાહિત્ય નિર્માણ જે છે એ તમે તૈયાર કરો છો. આ જે વિગત છે એ તમારા કોર્સ 1-9 જે છે એના સ્વાધ્યાયની અંદર ક્યાંક ને ક્યાંક સૂચન કરવામાં આવ્યું છે કે આ કાર્ય છે તમે ઇન્ટર્નશીપ દરમિયાન કરી શકો છો, તો એના 10 ગુણ છે. આ રીતે કુલ 100 ગુણનું મૂલ્યાંકન તમારે હોય છે. અહીંયા આપણા ઇન્ટર્નશીપ વિશેની સમજ જે 100 ગુણની જે છે એ પૂર્ણ થાય છે. આપણો જે અભ્યાસક્રમ જે છે આંતરિક અને બાહ્ય મૂલ્યાંકન, એ ઉપરાંત સંસ્થાની અંદર જે કંઈ બીજી પ્રવૃત્તિઓ થાય છે અને અભ્યાસક્રમની અંદર જે આવરી લેવામાં આવે છે, તમે 3 વિભાગની વાત અગાઉ જોઈએ, આપણે ઇન્ટર્નશીપ જોયું, મૂલ્યાંકન જોયું, પ્રશ્નપત્ર 9 જે છે એ બાબતોથી તમે બધા જ વાકેફ થઈ ગયા છો. હવે DL Ed 1 તમામ અભ્યાસક્રમ આજરોજ અહીંયા પૂર્ણ થાય છે. સૌને આ અભ્યાસક્રમમાં સમજ પ્રાપ્ત થઈ ગઈ હશે, છતાં પણ ક્યાંક કોઈને કંઈ કન્ફ્યુઝન હોય, ન સમજાય હોય તો તમે પૂછી શકો છો. નમસ્કાર.